હું પ્રશાંત આંબલિયા તમામનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.3માં પ્રશ્ન 2થી આપણે આગળ શીખીશું. જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા હો તો તેને લાઇક સબસ્ક્રાઇબ તેમજ આગળ શેર કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન નંબર 2, તો કે નીચે આપેલી બે બહુપદી પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. એટલે બીજા નંબરનો દાખલો, તો કે બહુપદી 2 આપેલી છે એટલે આપણે પ્રથમ બહુપદીને બીજી બહુપદી વડે ભાગાકાર કરવાનો. 3x4 પ્લસ 5x3 7x² પ્લસ 2x પ્લસ 2નો x² પ્લસ 3x પ્લસ 1 વડે ભાગાકાર કરીએ એટલે કે પ્રથમ સ્ટેપમાં આવે 3x4 છેદમાં x² કેટલી વધશે 3x² એટલે તે ભાગફળ બહુપદી બનશે 3x² ગુણાકાર x² પ્લસ 3x પ્લસ 1 સાથે કરીએ એટલે ગુણાકાર જશે એટલે 3x4 પ્લસ 9x3 પ્લસ 3x² 3x4 પ્લસ 9x3 પ્લસ 3x² માઇનસ 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 એટલે વત્તા ઓછા બાદબાકી 5માંથી 9 જાય તો માઇનસ 4x3 માઇનસ માઇનસ પ્લસ 7 ને 3 10x² માઇનસ મોટી સંખ્યા પ્લસ 2x. પછીના બીજા નંબરનો સ્ટેપ માઇનસ 4x² છેદમાં x² એટલે માઇનસ 4 માઇનસ 4x3 છે સોરી એટલે 4x3 એટલે માઇનસ 4x માઇનસ 4x ગુણાકાર ક્રોસમાં x² પ્લસ 3x પ્લસ 1 સાથે કરીએ એટલે કે માઇનસ 4x3 માઇનસ 4×12x² માઇનસ 4x માઇનસ 4x3 ઓછા 12x² ઓછા 4x પ્લસ 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 એટલે વત્તા ઓછા બાદબાકી એટલે કેટલા વધશે 12માંથી 10 જાય તો 2x² વત્તા ઓછા બાદબાકી એટલે કેટલા વધશે નહીં પ્લસ 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 એટલે કે 6x પ્લસ 2. અને ત્રીજા નંબરનો સ્ટેપ 2x² ભાગાકાર x² સાથે એટલે કેટલા વધ્યા 2 2નો ગુણાકાર એટલે પ્લસ 2 2નો ગુણાકાર x² પ્લસ 3x પ્લસ 1 સાથે કરીએ એટલે 2x² પ્લસ 6x પ્લસ 2 2x² પ્લસ 6x પ્લસ 2 નિશાની ચેન્જ કરીએ એટલે જવાબ કેટલો આવે છે 0 એટલે કે શેષ બહુપદી કેટલી મળી આપણને 0 માટે R(x) બરાબર 0 હોવાથી અવયવ છે. ત્યારબાદ આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ. x³ - 3x + 1 નો x⁵ - 4x³ પ્લસ x² પ્લસ 3x પ્લસ 1 સાથે ભાગાકાર કરીએ આપણે એટલે અહીં આપણને વાસ્તવિક સ્વરૂપ નથી એટલે x⁵ પ્લસ 0 x⁴ ઓછા 4x³ પ્લસ x² પ્લસ 3x પ્લસ 1 x³ ઓછા 3x પ્લસ 1 વડે આપણે ભાગાકાર કરીએ એટલે પ્રથમ સ્ટેપમાં શું આવશે x⁵નો ભાગાકાર x³ સાથે એટલે કેટલી ઘાત વધી x² x² નો ક્રોસ ગુણાકાર કરીએ એટલે કેટલી ઘાત થશે x² 2×3 કરીએ થાય 5 માઇનસ 3x³ પ્લસ x² એટલે પદ લખીએ x⁵ ઓછા 3x³ પ્લસ x² નિશાની ચેન્જ કરીએ માઇનસ પ્લસ માઇનસ આ પદ કેન્સલ એટલે વત્તા ઓછા બાદબાકી 4માંથી 1 જાય 3 જાય એટલે માઇનસ x³ પ્લસ 3x + 1 0 × x⁴ એટલે 0 આવશે
माइनस प्रथम पचे माइनस एक्स ने तरण घात छेद में पहला एक्स ने तरण घात ले माइनस वन साथ गुणाकार माइनस वन नो एक्स ने तरण घात ओछा तरण एक्स प्लस वन ले माइनस अंदर जैसे निशाने चेन्ज थी जाए प्लस तरण एक्स माइनस वन माइनस वन माइनस एक्स ने तरण घात प्लस तरण एक्स माइनस वन निशाने बदले लिए प्लस माइनस प्लस लगेला आ गया बे बराबर ये तमारे की बहु बधी आर ऑफ एक्स तो अँ आर ऑफ एक्स शून्य नहीं शून्य नहीं आती थे अवयव कहवामां आवशे ने ते लखवान अहीं शेष बहुपदी शून्य न होवाथी अवयव नहीं। त्यारबाद आपणे प्रश्न नंबर त्रण तरफ जोईए जे खूब अगत्यनो दाखलो छे। जो वर्गमूल में पांचना छेदमां त्रण अने माइनस वर्गमूल में पांचना छेदमां त्रण ए त्रण एक्स ने चार घात प्लस छ एक्स ने तरण घात ओछा टू एक्स स्क्वेर ओछा दस एक्स माइनस पांचना बे शून्य होय तो बाकीना शून्य आपणे शोधवाना छे। એટલે આપણે સમજૂતી પહેલાં સમજાય કે વર્ગમૂળમાં પાંચના છેદમાં ત્રણ માઇનસ વર્ગમૂળમાં પાંચના છેદમાં ત્રણ એ બહુપદીના બે શૂન્ય છે એટલે કે આપણને જવાબ આપી દીધો છે। જવાબ આપ્યો એટલે કે આપણને જવાબ કોનો મળ્યો કહેવાય બહુપદીમાં ચલની કિંમત એટલે આપણને એક્સ બરાબર વર્ગમૂળમાં પાંચના છેદમાં ત્રણ છે અને એક્સ બરાબર માઇનસ વર્ગમૂળમાં પાંચના છેદમાં ત્રણ હવે બરાબરની આ બાજુ એટલે એક્સ માઇનસ વર્ગમૂળમાં પાંચના છેદમાં ત્રણ બરાબર ઝીરો થશે અને એક્સ પ્લસ વર્ગમૂળમાં પાંચના છેદમાં ત્રણ બરાબર ઝીરો એટલે એનો મતલબ કે એક્સ માઇનસ વર્ગમૂળમાં પાંચના માઇનસ અને એક્સ પ્લસ વર્ગમૂળમાં પાંચના છેદમાં ત્રણ એ બંને આ બહુપદીના શું બને અવયવ બને એટલે આપણે દાખલો લખીએ કે વર્ગમૂળમાં ફાઈવ બાય થ્રી અને માઇનસ વર્ગમૂળમાં ફાઈવ બાય થ્રી એ પી ઓફ એક્સના શૂન્ય છે પી ઓફ એક્સ એટલે બહુપદી શૂન્ય છે એટલે કે શૂન્ય હોય તો આ બંને બહુપદીના શું કહેવાય અવયવ બને એટલે કયા એક્સ માઇનસ વર્ગમૂળમાં પાંચના છેદમાં ત્રણ અને એક્સ પ્લસ વર્ગમૂળમાં પાંચના છેદમાં ત્રણ એ પી ઓફ એક્સના અવયવો છે। અવયવો છે એટલે બંનેનો ગુણાકાર કરીએ એક્સ માઇનસ વર્ગમૂળમાં પાંચના છેદમાં ત્રણ એક્સ પ્લસ વર્ગમૂળમાં પાંચના છેદમાં ત્રણ એટલે એકવાર ઓછા એકવાર વધતા એટલે આવશે એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ પ્રથમ પદનો સ્ક્વેર વર્ગમૂળમાં પાંચના છેદમાં ત્રણનો સ્ક્વેર એટલે જવાબ શું આવશે એક્સ સ્ક્વેર માઇનસ પાંચના છેદમાં ત્રણ તો એ પણ પી ઓફ એક્સના શું બને અવયવ થાય। પહેલું સ્ટેપ શું કરવાનું જે બે પદ આપેલા હોય તેને એક્સ બરાબર એટલે કે એક્સ બરાબર વર્ગમૂળમાં છે અને એક્સ બરાબર માઇનસ છે એટલે આ બાજુ એટલે કે એક્સ માઇનસવાળો છે અને એક પ્લસ આ બંને પણ અવયવ કહેવાય બંને અવયવ કહેવાય તો બંનેનો ગુણાકાર કરવાનો ગુણાકાર એટલે એકવાર ઓછા એકવાર વધતા તો પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે કે એક્સનો સ્ક્વેર અને વર્ગમૂળમાં છે એટલે વર્ગમૂળનો વર્ગ ઉડી જાય એટલે પાંચના છેદમાં ત્રણ તો એ પણ શું કહેવાય પી ઓફ એક્સના અવયવ છે। હવે બાકીના અવયવ આપણે ગોતવા માટે આપણે શું કરશું પી ઓફ એક્સના બાકીના અવયવ ગોતવા માટે એટલે બાકીના બીજા અવયવ મેળવવા પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સને ચાર ઘાત છ એક્સને ત્રણ ઘાત ઓછા ટુ એક્સ સ્ક્વેર ઓછા દસ એક્સ માઇનસ પાંચને બહુપદી જી ઓફ એક્સ એક્સ સ્ક્વેર ઓછા ફાઈવ બાય થ્રી વડે શું કરશું આપણે ભાગીશું એટલે આના વડે આપણે શું કરવાનો છે ભાગાકાર કરવાનો છે એટલે આપણે ભાગાકાર કરીએ ત્રણ એક્સની ચાર ઘાત છ એક્સની ત્રણ ઘાત ઓછા ટુ એક્સ સ્ક્વેર ઓછા દસ એક્સ માઇનસ પાંચ નો એક્સ સ્ક્વેર ઓછા ફાઈવ બાય થ્રી સાથે ભાગાકાર એટલે પ્રથમ સ્ટેપ પહેલા પદમાં એક્સ સ્ક્વેર છે ત્રણ એક્સની ચાર ઘાત છેદમાં એક્સ સ્ક્વેર
3x નો સ્ક્વેર, 3x નો ગુણાકાર કૌંસમાં કર્યા એટલે કે 3x ની 4 ઘાત ઓછા 3x સ્ક્વેર ગુણ્યા 5 ના છેદમાં 3, 3 3 કેન્સલ થઈ જાય એટલે વધે 3x ની 4 ઘાત ઓછા 5x નો સ્ક્વેર માઈનસ પ્લસ એટલે આ બહુ પછી કેન્સલ 6x ની 3 ઘાત વત્તા ઓછા બાદબાકી 5 માંથી 2 જાય એટલે વત્તા 3x નો સ્ક્વેર ઓછા 10x પ્રથમ પદ કેટલું છે 6x ની 3 ઘાત નો ભાગાકાર કોની સાથે x સ્ક્વેર સાથે એટલે 1 ઘાત વધે એટલે પ્લસ 6x 6x નો ગુણાકાર કૌંસમાં x સ્ક્વેર ઓછા 5/3 એટલે 6x ની 3 ઘાત ઓછા 6x ગુણ્યા 5 ના છેદમાં 3 3 2 6 એટલે જવાબ શું આવ્યો 6x ની 3 ઘાત 5 2 10x ઓછા 10x માઇનસ પ્લસ એટલે આ બંને પદ કેન્સલ 3x નો સ્ક્વેર ઓછા 5 પ્રથમ પદ 3x નો સ્ક્વેર પ્રથમ પદ છે x સ્ક્વેર એટલે કેટલા આવશે 3 વત્તા 3 3 નો ગુણાકાર કરીએ x સ્ક્વેર ઓછા 5/3 એટલે 3x નો સ્ક્વેર માઇનસ 3 ગુણ્યા 5 ના છેદમાં 3 એટલે કે 3x નો સ્ક્વેર માઇનસ 5 માઇનસ પ્લસ એટલે જવાબ કેટલો આવ્યો 0 બરાબર r ઓફ x એટલે એનો મતલબ જવાબ જો શેષ બહુપદી શૂન્ય આવે આપણે આગળના દાખલા જોઈએ કે શેષ બહુપદી શૂન્ય આવે તો આ જે બહુપદી છે તે અવયવ કહેવાય આથી અહીં r ઓફ x બરાબર આપણને શું મળે છે 0 મળે માટે બીજા અવયવ બીજા અવયવ 3x નો સ્ક્વેર પ્લસ 6x પ્લસ 3 ના શૂન્ય એ બહુપદી p ઓફ x ના બાકીના શૂન્ય થશે માટે આપણે શૂન્ય મેળવવાના છે તો આના બહુપદી એટલે કે આપણે q ઓફ x બરાબર 0 લઈએ એટલે કે 3x નો સ્ક્વેર પ્લસ 6x પ્લસ 3 બરાબર 0 3 તેરી 9 9 ના એવા ભાગ પાડવાના કે જવાબ 6 આવે તો 3 તેરી 9 3x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 3x પ્લસ 3 બરાબર 0 બે બે ની પેર 3x કોમન એટલે વચ્ચે 3x પ્લસ 1 પ્લસ x પ્લસ 1 પ્લસ 3 કોમન એટલે વચ્ચે x પ્લસ 1 બરાબર 0 એટલે x પ્લસ 1 બહાર છે તે 3x પ્લસ 3 બરાબર 0 3 કોમન કાઢી લઈએ એટલે x પ્લસ 1 બરાબર 0 3 કોમન કાઢો એટલે x પ્લસ 1 બરાબર 0 એટલે x બરાબર શું આવશે માઇનસ 1 3 આ બાજુ છે એટલે 0 x પ્લસ 1 બરાબર 0 એટલે x બરાબર પણ શું આવે માઇનસ 1 તો બહુપદીના બાકીના બે શૂન્ય કયા મળે આપણને બાકીના બે શૂન્ય માઇનસ 1 માઇનસ 1 મળે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ તમારા મિત્ર મંડળ કે ફ્રેન્ડ સર્કલમાં આગળ શેર કરશો થેન્ક યુ